कायदा अन्वये એટલે કે आरटीई राइट टू एजुकेशन हेठळ केंद्र सरकारे जे विशिष्ट अने महत्वनी जोगवायो करेली छे ए जोगवायो आपणे कई कई छे एनी जो माहिती मेळवीए तो पहेलुं आ कायदामां 6 થી 14 वर्ष सुधीना बाळकोने तेना रहेठाण ની નજીક જ પ્રવેશ શાળાની અંદર આપવાનો રહેશે કોઈ પણ ખાનગી શાળા હોય તો તેની બાજુમાં જે રહેઠાણ સ્થળની નજીક હોય ને એવી શાળામાં જ એને એડમિશન આપવાનું કોઈ એનો ઇનકાર કરી શકશે નહીં ખાનગી શાળા પણ એમ નહીં કે બીજી શાળાની અંદર તમે એડમિશન લ્યો તો આ એક મહત્વની કહી શકાય એવી જોગવાઈ છે બીજી જોગવાઈ મહત્વની જોઈએ તો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તો પણ તેને શિક્ષણ પૂરું કરવા દેવાનું રહેશે જો બાળક નબળું હોય તો એને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાસભર શિક્ષણ આપી અને યોગ્ય માત્રામાં માહિતી પ્રાપ્ત થાય એ સંદર્ભની અંદર બાળક એડમિશન લે ત્યાંથી લઈને શિક્ષણ પૂરું કરે ધોરણ 12 સુધી ત્યાં સુધી તેમને શિક્ષણ ફરજિયાત ખાનગી શાળાએ આપવાનું રહેશે ઘણા એનો ઇનકાર કરે છે અથવા ઘણા એને તરછોડી દે છે એવું કરી શકશે નહીં નંબર 3 પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 14 વર્ષથી ઓછી હોવી જોઈએ એટલે કે મોટા ભાગે જે શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણની અમુક આ જે આરટી કાયદા અંતર્ગત છે એ વય નક્કી કરવામાં આવેલી છે એ વય હેઠળ આવરી લેવામાં આવેલી બાબત આ ગણી શકાય એટલે 14 વર્ષ સુધીના બાળક છે એને પણ અહીંયા આવરી લેવામાં આવેલ છે ચોથું છે શાળામાં ભેદભાવ વગર પ્રવેશ આપવો કોઈ પણ જ્ઞાતિ જાતિ લિંગ સ્ત્રી પુરુષ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિને સરકારી કે ખાનગી શાળામાં પ્રવેશ આપવાનો રહેશે સરકારી સહાય લેતી કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ શાળા હોય એમાં પ્રવેશ આપવો પાંચમું પ્રવેશ સમયે કેટલી ખાનગી શાળાઓ ડોનેશન લે છે તો એ પણ શાળા આરટીઈ હેઠળ ડોનેશન કે કોઈ પણ પ્રકારની ફી છે એ ફી લઈ શકશે નહીં છતાંય એને પ્રવેશ આપવાનો રહેશે છઠ્ઠું છે પ્રવેશ સમયે કોઈ પણ નાનું બાળક હોય 14 વર્ષથી નીચેનું એની પ્રવેશ એટલે એડમિશન લેતી વખતે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ લઈ શકાય છે અને એ બાળકને પ્રશ્ન પૂછી અને આવડે ન આવડે એને આધારે પ્રવેશ આપવો એવો પ્રવેશ કોઈ પણ ખાનગી શાળા કે સરકારી શાળા આવો પ્રવેશ માટેના ઇન્ટરવ્યૂ લઈ શકશે નહીં ત્યાર પછી 3 થી 5 વર્ષના નર્સરી બાળકો માટે તાલીમ માટેના નિયમો ઘડ્યા છે નર્સરી માટેના જે બાળકો છે એને અભ્યાસ કરાવવા માટે પણ નિર્ધારિત પ્રકારની લાયકાતવાળા યોગ્ય માત્રાની અંદર એ વ્યક્તિ મળી રહે તાલીમાર્થીઓ મળી રહે એ માટેના પણ નિયમ ચોક્કસ ઘડવામાં આવેલા છે આરટીઈ અંતર્ગત 8મું છે બીપીએલ કુટુંબના બાળકોને ધોરણ 1માં પ્રવેશ માટે વર્ગની કુલ ક્ષમતાથી 25% પ્રવેશ આપવાનો રહેશે બિલો પોવર્ટી લાઈન ગરીબી રેખા નીચે જીવન જીવતા કોઈ પણ કુટુંબનું બાળક છે તેમણે પ્રથમ એટલે કે પહેલા ધોરણની અંદર પ્રવેશ માટે એની જોગવાઈ 25% છે 100 એ 25 બાળકો ગરીબ ભરવાના એ ગમે તેટલી ફી શાળાની હોય છતાં પણ ફી લીધા વગર આવા 25 બાળકો માટે બેઠકો અનામત છે અને પ્રવેશ આપવાનો રહેશે 9મું છે શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરાવી શકશે અને કોઈ પણ ગવર્મેન્ટ જોબ કરતા શિક્ષકો એ હવે આરટી કાયદાની અંદર એક જોગવાઈ છે કે જેમાં એ શાળામાં ભણાવતા હોય સરકારી શાળામાં તો કોઈ પણ વ્યક્તિગત ધોરણે ખાનગી ધોરણે એ ટ્યુશન કરાવી શકશે નહીં 10મું છે લઘુ લાયકાતવાળા શિક્ષકોએ 5 વર્ષમાં લાયકાત મેળવી લેવાની રહેશે જો કોઈ શિક્ષક શાળાની અંદર અભ્યાસ કરાવતો હોય તો એની જે લાયકાત ઓછામાં ઓછી છે અને શાળાએ નક્કી કરેલી બોર્ડે નક્કી કરેલી જે લાયકાત છે એ લાયકાત 5 વર્ષની અંદર મેળવી લેવાની રહેશે જેથી કરીને એ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે
અગિયારમું છે, બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને આંકી કાઢી શકાશે નહીં. ઘણા એમ કહે કે એક પેલા એડમિશન આપી દે પેલા ધોરણમાં, પછી પાંચ ગુણ આઠમું આવે ને તો કહે છે આ બાળક તો નબળું છે, આને કંઈ આવડતું જ નથી. એવા બહાના કે એવી કોઈ પણ પ્રકારની ટીકા કર્યા વગર બાળક સંપૂર્ણ અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી શાળામાંથી તેમણે એડમિશન રદ કરી શકાશે નહીં. ત્યાર પછી બારમું છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી જાતિના બાળકોને જે ફી છે એ ફી એ કુટુંબ વતી સરકાર ચૂકવી આપશે, બાળકે કે એ કુટુંબના સભ્યોએ ચૂકવવાની રહેશે નહીં. ત્યાર પછી તેરમું છે, આ કાયદાની જોગવાઈના પાલન માટે એક વ્યવસ્થા તંત્રની જોગવાઈ કરવામાં આવેલી છે, જેથી કરીને તમામ બાળકો છે એ બાળકો શિક્ષણ ગુણવત્તાસભર મેળવી શકે. અને જો કદાચ શિક્ષણ આ જોગવાઈનો કોઈ વ્યક્તિ કોઈ શાળા કે સંસ્થા ઇનકાર કરે તો તેને દંડ અને સજાની જોગવાઈ આ આરટીઈ કાયદા હેઠળ કરવામાં આવેલી છે. તો એ મહત્ત્વનો કાયદો ભારત સરકારનો આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન.